उदाहरण सूत्र तमने आपेलु छे t बराबर 2 पाई अंडर रूट l ना छेद मां g बराबर। तो અહીંયા જે સૂત્ર છે એ અત્યારે હાલ પૂરતું તમારે સ્વીકારવાનું છે। આપણે દોલનનું નામનું ચેપ્ટર જે ભણશું ત્યારે આપણે આવર્તકાળના આ સૂત્રનું તારવણી કરશું કે કેવી રીતે આવે છે। એનીવેઝ અત્યારે કેપિટલ t એટલે આવર્તકાળ, એના બરાબર 2 પાઈ અચળાંક છે, l એટલે કે દોરીની લંબાઈ અને g એટલે ગુરુત્વ પ્રવેગ। તો આના વડે આવર્તકાળ માપી શકાય છે। આગળ જોઈએ 1 mm ની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ l બરાબર 20 સેન્ટીમીટર છે। તો લંબાઈ માપનમાં ચોકસાઈ જે છે કેટલી છે 1 mm, મતલબ ભૂલ જે છે એ 1 mm થી વધારે પડી શકે એમ નથી। તો ડેલ્ટા l બરાબર 1 mm અને લોલકની લંબાઈ તમને મળે છે કેટલી 20 સેન્ટીમીટર। એટલે આ સેન્ટીમીટર યુનિટમાં છે એટલે આ સેન્ટીમીટરમાં ફેરવી દો તો 1 mm એના બરાબર 0.1 સેન્ટીમીટર। બેના યુનિટ સરખા રાખવાના, આને mm માં રાખવું હોય તો 20 સેન્ટીમીટર ને 200 mm પણ લખી શકાય। 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડ ની વિભેદન વાળી કાંડા ઘડિયાળ થી 100 દોલન માટે માપેલો સમય 90 સેકન્ડ મળે છે। તો હવે આ લંબાઈ ની વાત થઈ, સમય ઉપર આવીએ તો કાંડા ઘડિયાળનું વિભેદન ડેલ્ટા t બરાબર 1 સેકન્ડ છે। તમારો કાંડા ઘડિયાળ છે એ નાનામાં નાનું 1 સેકન્ડનું માપ માપી શકે। હવે એવું ન કહેતા કે સર મારી પાસે જે છે ને એમાં તો માઇક્રો સેકન્ડ પણ છે, ડિજિટલ ઘડિયાળની વાત થતી નથી। આપણે એનાલોગ જે કાંટાવાળી ઘડિયાળ છે એ કેટલું માપી શકે છે નાનામાં નાનું માપ 1 સેકન્ડ માપી શકે છે। એમાં તમને 100 જેટલા દોલનો માપેલા છે એટલે દોલનની સંખ્યા n બરાબર 100 અને કુલ સમય તમે કેટલો માપો છો 90 સેકન્ડ। તો g નું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે એ તમારે શોધવાનું છે, એટલે g ના માપનમાં કેટલી પ્રતિશત ત્રુટિ આવી શકે એ તમારે શોધવાનું છે। હવે એની પહેલા બે બાબત સમજજો, સ્મોલ t અને કેપિટલ t। આ કેપિટલ t છે, આ સ્મોલ t છે। કેપિટલ T જે છે એ આવર્તકાળ માપવા માટે કેપિટલ T વપરાય છે, જ્યારે કુલ સમય માપવા માટે સ્મોલ T વપરાય છે બરાબર। મતલબ શું છે, દાખલા તરીકે હું એમ કહું કે કોઈ એક દોલકનો આવર્તકાળ ફોર એક્ઝામ્પલ 2 સેકન્ડ છે તો આવર્તકાળ કેપિટલ T બરાબર 2 સેકન્ડ રહે। હવે માની લો કે દોલનની સંખ્યા n બરાબર 100 હોય તો કુલ સમય કેટલો થાય, એક દોલન એના માટે 2 સેકન્ડ, તો 100 દોલન માટે કેટલો સમય એને સ્મોલ t કહેવાય। તો સ્મોલ t એના બરાબર 2 ગુણ્યા 100 એટલે 200 સેકન્ડ, તો કુલ સમય t એના બરાબર 200। અહીંયા સમજવાનું એ છે કે ક્યારે તમારે સ્મોલ t વાપરવો અને ક્યારે તમારે કેપિટલ t વાપરવો બરાબર। તો કાંડાની ઘડિયાળ છે એ તમને કુલ સમય આપે છે અને કુલ સમય જે છે એમાં માપન વખતે વિભેદન આપેલું છે તમને ડેલ્ટા t। હવે એ તમને આપેલું છે ડેલ્ટા t સેમાં સ્મોલ માં બરાબર। તો જ્યારે પણ તમારે ડેલ્ટા t / t લેવાની વાત થાય તો સ્મોલ ડેલ્ટા t / સ્મોલ t લેવાય અથવા કેપિટલ ડેલ્ટા t / કેપિટલ t લેવાય। આવું ન ચાલે કે અહીંયા જે છે એ કેપિટલ t રાખો અને છેદમાં સ્મોલ t રાખો, આવું ચાલે નહીં। સમજ પડે છે મારી વાત બરાબર? તો કેપિટલ હોય તો બંને કેપિટલ, સ્મોલ હોય તો બંને સ્મોલ, આ બંનેને સાથે રાખવાના કારણ કે બેના અર્થઘટનમાં ફેરફાર છે। હવે આગળ જોઈએ, આપણી પાસે દોલનની સંખ્યા 100 છે
कुल समय टी આપેલો છે એટલે તમે ધારો તો આવર્ત કાળ શોધી શકો તો આપણે દાખલા દરમિયાન આની ચર્ચા કરશું આ બાબત યાદ રાખજો જો આપણે આની ચર્ચા કરીએ તો એક દોલન પૂર્ણ કરવા लागतो समय एना बराबर टी एने शू कहवाय आवर्तकाल कहवाय बराबर तेथी एन काउंस मा 100 दोलन पूर्ण करवा लागतो समय केटलो थाय एने आपणे स्मोल टी कहेशुं ओके तो स्मोल टी गुणिया एक એટલે સ્મોલ ટી એના બરાબર n ગુણ્યા કેપિટલ ટી આવું થાય તો જ્યાં સ્મોલ ટી હોય એની બદલે તમે n ઇન્ટુ કેપિટલ ટી લખી શકો પણ આપણા સૂત્રમાં શું આવે છે કેપિટલ ટી એટલે કેપિટલ ટી ને કરતા બનાવું તો શું થશે t ના છેદમાં n આવું થાય બરાબર બીજું જો બે બાજુ ડેલ્ટા લઈ લો તો ડેલ્ટા ટી એના બરાબર ડેલ્ટા ટી અપોન n આવર્તકાળના માપનમાં ફેરફાર અને કુલ માપનમાં ફેરફાર દોલનોની સંખ્યામાં ફેરફાર થશે નહીં બરાબર તેથી જો હું ડેલ્ટા ટી અપોન ટી લઉં તો આવું થાય કે સ્મોલ ડેલ્ટા ટી છેદમાં n અને ટી અપોન n તો ડેલ્ટા ટી અપોન ટી એના બરાબર સ્મોલ ડેલ્ટા ટી અપોન ટી આ થઈ જશે પરિણામ નંબર 1 ઓકે હવે તમારે આ g ના માપનમાં ત્રુટી માપવી છે તો સૌથી પહેલા તમારે g ને કરતા બનાવવો પડે એટલે કે t બરાબર 2 pi અંડર રૂટ l ના છેદમાં g છે બંને બાજુ સ્ક્વેર કરો તો t સ્ક્વેર એના બરાબર 4 pi સ્ક્વેર l ના છેદમાં g g ઉપર આવશે t સ્ક્વેર નીચે જશે g એના બરાબર અહીંયા 4 pi સ્ક્વેર l ના છેદમાં t સ્ક્વેર બરાબર g ના માપનમાં આપણે પ્રતિશત ત્રુટિ શોધવી છે પહેલા સાપેક્ષ ત્રુટિ શોધીએ તો g ની બદલે ડેલ્ટા g / g g ની બદલે ડેલ્ટા g / g એના બરાબર 4 pi સ્ક્વેર હવે 4 pi સ્ક્વેર ના માપનમાં કોઈ ત્રુટિ છે જ નહીં કેમ તો કે આપણે 4 pi સ્ક્વેર નું માપન કરતા નથી આપણે લંબાઈ નું અને આવર્તકાળ નું માપન કરીએ છીએ 4 pi સ્ક્વેર ઓલરેડી આપણે સાયન્ટિસ્ટો એ કહી દીધું છે કે 4 ની કિંમત તો 4 છે અને pi ની કિંમત એટલે 22 ના છેદમાં 7 અથવા 3.14 છે મતલબ આનું માપન કરવાનું નથી તો ફરીથી સમજી લેજો g બરાબર 4 pi સ્ક્વેર l ના છેદમાં t સ્ક્વેર આ સૂત્રની અંદર ત્રુટીઓ આપણે માપીએ છીએ તો g નું આપણે માપન કરવાનું છે એટલે એમાં સાપેક્ષ ત્રુટિ ઉત્પન્ન થઈ શકે દોલકની લંબાઈ l એનું આપણે માપન કરીએ છીએ એટલે એમાં ત્રુટિ ઉત્પન્ન થઈ શકે આવર્તકાળ t એનું આપણે માપન કરીએ છીએ એટલે એમાં પણ ત્રુટિ ઉત્પન્ન થઈ શકે પણ 4 અને pi નો સ્ક્વેર આ બેના માપ ઓલરેડી વૈજ્ઞાનિકોએ મેથેમેટિશિયન લોકોએ ગણિતશાસ્ત્રીઓએ માપેલા છે એ આપણે માપન કરતા નથી એટલે આમાં ત્રુટિ ઉત્પન્ન થાય નહીં તો એને ધ્યાનમાં લેવાની જરૂર ન હોય તો 4 pi સ્ક્વેર નીકળી ગયું હવે l ના છેદમાં t સ્ક્વેર તો l અને t બંને ગુણાકાર ભાગાકારમાં છે તો યાદ કરો બે ભૌતિક રાશિઓ જો સરવાળા બાદબાકીમાં હોય તો નિરપેક્ષ ત્રુટિનો સરવાળો અને જો બે ભૌતિક રાશિઓ ગુણાકાર ભાગાકારમાં હોય તો સાપેક્ષ ત્રુટિનો સરવાળો તો ડેલ્ટા l / l
प्लस डेल्टा टी अपॉन टी। मैं कह दूं तो कि तुम्हारे ऊपर जो घात हो तो घात ने काटली मारवानी, तो घात આવશે નીચે, એટલે 2 ગુણ્યા ડેલ્ટા ટી અપોન ટી। હવે આપણી પાસે બેઝિકલી કેવું છે કે સ્મોલ ડેલ્ટા ટી છે અને સ્મોલ ટી છે, આપણી પાસે આ કેપિટલ વાળો ડેલ્ટા ટી નથી, આ નથી, એટલા માટે આપણે શું કરશું કેપિટલ ડેલ્ટા ટી ના છેદમાં t એની બદલે સ્મોલ ડેલ્ટા t ના છેદમાં t લખશું। તો એના બરાબર ડેલ્ટા l અપોન l પ્લસ ટ્વાઇસ સ્મોલ ડેલ્ટા t અપોન t, કારણ સમીકરણ નંબર 1। ઓકે, હવે બધી કિંમતો આપણી પાસે રહી છે, જોઈ લો ડેલ્ટા l, ડેલ્ટા l એટલે 0.1 છેદમાં l, l એટલે 20, બંને સેન્ટીમીટરમાં છે એટલે યુનિટ લખવાની જરૂર નથી, પ્લસ 2 ડેલ્ટા t, સ્મોલ ડેલ્ટા t એટલે 1 છેદમાં t, કુલ સમય આપણને આપી દીધો છે 90। ઓકે, તો એના બરાબર એલસી માં 0.1 ડિવાઇડ બાય 20 તો 0.005 0.005 प्लस 2 गुणिया 1 ना छेद में 90 1 डिवाइड बाय 90 0.011111 बराबर। अब आना सात रूप आपको हो तो पहला 0.111111 गुणिया 2 એટલે 0.222222 વત્તા 0.005 એટલે 0.0 27 22, તો આને અપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.030 ગણી શકાય। સાતળો છે ને રાઉન્ડ ઓફ કરો એટલે આગળ જે છે એ ઉમેરાઈ જાય, બરાબર। હવે આ થઈ સાપેક્ષ ત્રુટી, તેથી તમારે જોઈએ છે પ્રતિશત ત્રુટી, ડેલ્ટા જી અપોન જી ગુણ્યા 100, બંને બાજુ 100 વડે ગુણાકાર કરો તો 1 ને 2 સ્ટેપ પ્રસંગ ચિહ્ન હશે તો જવાબ આવે 3%। તો જી ના માપનમાં ત્રુટી જે છે એ કેટલી આવશે, 3% આવશે, બરાબર। અત્યાર સુધીમાં જેટલા દાખલાઓ જોયા એના કરતાં થોડો લાંબો દાખલો છે, થોડો અલગ દાખલો છે, 2-3 વખત આણંદની વિડિયો જોજો એટલે સમજાઈ જશે, કંઈ પણ ન સમજાય તમારો WhatsApp નંબર તમારી પાસે છે, તમે મને મેસેજ કરી શકો છો।